નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ. તો આ બધા વિદ્યાર્થી મિત્રો છે પરીક્ષાની તૈયારી કરતા હશો, કેમકે સોમવારથી આપણી પ્રથમ સંત્રાંતની જે પરીક્ષા છે એ ખૂબ જ અગત્યની છે, અને એની પહેલાંનો આ છેલ્લો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો લેક્ચર છે આપણે લઈએ છીએ. તો ચાલો આપણે યુનિટ નંબર જે 6 ભરતી વિશેનું, કર્મચારીઓની ભરતી કેવી રીતના કરવી, તાલીમ કેવી રીતના આપવી, એના વિશે માહિતી મેળવી રહ્યા છીએ. તો ચાલો આપણે એ શરૂ કરીએ. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું યુનિટ નંબર 5 જે છે ભરતી વિશે, કર્મચારી વ્યવસ્થા 2, એમાં આપણે ભરતી કેવી રીતના કરવી, વૈજ્ઞાનિક ભરતી કઈ રીતના થઈ શકાય, એમાં આપણે અભિરુચિ કસોટીઓની બધી જોયું આપણે કે કેવી રીતના આખી પ્રોસેસ હોય છે, આખી કાર્યવિધિ હોય છે ભરતીની, એના પ્રાપ્તિસ્થાનો કેવા હોય, તો કે આંતરિક પ્રાપ્તિસ્થાનો, બાહ્ય પ્રાપ્તિસ્થાનો, એના વિશે માહિતી મેળવી. આજના આ વિડીયો લેક્ચરમાં તાલીમ અને વિકાસ, આવા કર્મચારીઓની પસંદગી થઈ જાય એને પસંદગી અથવા નિમણૂંક આપ્યા બાદ કેવી રીતના તાલીમ આપવામાં આવે છે, કેવી રીતના એના કૌશલ્યમાં વધારો થાય, એના જ્ઞાનમાં વધારો થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે, એના વિશે માહિતી મેળવીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. આપણે તાલીમ અને વિકાસ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે કર્મચારીઓ છે એ કર્મચારીઓનો ભરતી કેવી રીતના કરી શકાય, તો શરૂઆતમાં આપણે કર્મચારી વ્યવસ્થાઓના અર્થથી લઈને કર્મચારીની ભરતીની પ્રક્રિયા જોઈ, ત્યારબાદ ભરતીની પ્રક્રિયા જોઈને કેવી કેવી રીતના કયા ક્ષેત્રોમાંથી આવા કર્મચારીઓ મેળવી શકાય એનો પ્રયત્ન કર્યો, એમાં ખાસ કરીને એના પ્રાપ્તિસ્થાનો, વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓના પ્રાપ્તિસ્થાનો જણાવો. તો અગાઉ આપણે ચર્ચા કરી કે કર્મચારીઓના પ્રાપ્તિસ્થાનો મુખ્ય બે રીતે મેળવી શકાય, એક આંતરિક પ્રાપ્તિસ્થાનો અને બીજું બાહ્ય પ્રાપ્તિસ્થાનો. અગાઉના વિડીયો લેક્ચર જે હતો એ વિડીયો લેક્ચરમાં આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક કર્મચારીઓના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિસ્થાનોની ચર્ચા કરી, ત્યારબાદ એની પસંદગી પ્રક્રિયા કેવી રીતના થાય એની વાત કરી, અને અંતે જ્યારે કર્મચારીઓ પસંદ થઈ જાય એને નિમણૂક પત્ર આપી દેવામાં આવે, કંપનીનો અથવા પેઢીનો પરિચય આપી દેવામાં આવે, ત્યારબાદ અને સૌથી અગત્યનું જો કોઈ કાર્ય હોય તો એ કાર્ય છે તાલીમ અને વિકાસનું. તો તાલીમ અને વિકાસ એ ખૂબ અગત્યનું છે. કર્મચારીની ભરતી થઈ ગયા બાદ, એની ભરતી કરી લીધા બાદ જ્યારે પસંદગી થઈ જાય, નિમણૂક પત્ર આપી દેવામાં આવે, ત્યારબાદ કોઈ કર્મચારી છે એ નવો હોવાને કારણે એ ધંધાકીય વાતાવરણથી અથવા જે કાંઈ ટેકનિકલ બાબતોથી પરિચિત હોતો નથી, તો એવા વ્યક્તિને કંપની દ્વારા તાલીમ એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે અને એનો વિકાસ એટલે કે એનું ડેવલપમેન્ટ થાય એવા પ્રયત્ન કરવામાં આવે છે. તો આવી રીતના આજના આ વિડીયો લેક્ચરમાં આપણે કર્મચારી છે એને તાલીમ કેવી રીતના આપવામાં આવે, આપણે એક સીધું જ ઉદાહરણ લઈએ એટલે આપને વધુ ખ્યાલ આવે. માની લો કે બેંકમાં, આપણે બધા ક્ષેત્રમાં ઉદાહરણ લઈ શકાય, પણ આપણે એક બેંકનું ઉદાહરણ લઈએ કે માની લો કે ઉપરની જે પ્રક્રિયા થઈ એ જ પ્રમાણે બાહ્ય પ્રાપ્તિસ્થાન દ્વારા બેંકના ક્લાર્કની ભરતી કરવી હોય તો બેંકના ક્લાર્કની ભરતી થઈ શકે. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે, આવી બધી પરીક્ષા, તમામ પ્રકારની લેખિત, મૌખિક બધી પરીક્ષા પાસ કરીને જ્યારે બેંકમાં જોબ મેળવે છે, તો એ વ્યક્તિએ તો તૈયારીની શેની કરી હોય, તો કે ભાઈ એને જનરલ નોલેજ આવડતું હોય, રિઝનિંગ આવડતું હોય, મેથ્સ આવડતું હોય, ઇંગ્લિશ છે, આ બધાની તૈયારી કરીને પરીક્ષાઓ આપી હોય, પણ ખરેખર જ્યારે એને પ્રેક્ટિકલ કામ કરવાનું હોય છે ત્યારે પ્રેક્ટિકલ કામ કરતી વખતે તો બેંકનું બધું કામ કરવાનું હોય છે કમ્પ્યુટર ઉપર, તો એની માટે આવા જે નિમણૂક પામેલા કર્મચારીઓ હોય, ત્યારબાદ આવી પસંદગી થયા બાદ એને તાલીમ આપવામાં આવે, જેથી કરીને એને જેનું જે કામ પ્રેક્ટિકલી કરવાનું છે એ કામ એ કરી શકે,
तो तालीम कर्मचारीना आंतरिक अने बाह्य प्राप्ति स्थानों ने कर्मचारीओनी भर्ती करीने त्यारबाद एने तालीम आपवामां आवे अने तालीम आपीने एने विकसावामां आवे छे। तो सौ प्रथम आपणे जोईए तो तालीम अने विकास, एमां प्रथम मुद्दो छे तालीम, जेने आपणे ट्रेनिंग कही शकीए। भर्ती द्वारा गम्मे तेटला कुशल कर्मचारीओ मेळव्या होय परंतु अनुभव अने जानकारी विना, याद राखो, तालीममां भर्ती द्वारा गम्मे तेटला कुशल कर्मचारीओ मेळव्या होय परंतु अनुभव अने जानकारी विना તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી। તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે। તેનાથી કર્મચારીઓમાં જ્ઞાન, આવડત અને બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે। આમ આ માટે ધંધાકીય એકમો કાર્યક્રમોનું આયોજન કરે છે। તાલીમ એ કામ ચલાવ પ્રક્રિયા નથી પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે એમ કહી શકાય। ફરીવાર, તાલીમ અને વિકાસ, ભરતી દ્વારા ગમે તેટલા કુશળ કર્મચારીઓ મેળવ્યા હોય પરંતુ અનુભવ અને જાણકારી વિના તેઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી। તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે। તેમનાથી કર્મચારીઓના જ્ઞાન, એની આવડત અને બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે। આ માટે ધંધાકીય એકમો કાર્યક્રમોનું આયોજન કરે છે। તાલીમ એ કામ ચલાવ પ્રક્રિયા નથી પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે એમ કહી શકાય। ત્યારબાદ જોઈએ તો ખ્યાલ, તો કે સરળ શબ્દોમાં તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન છે। એક વિચારકના મત પ્રમાણે એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજણમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે આપણે તાલીમ કહી શકીએ। ફરીવાર એક કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે કે સરળ શબ્દોમાં તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન। કર્મચારીએ જે કાંઈ કામ કરવાનું છે એ કામ દરમિયાન એને કેવી રીતના અથવા કઈ મશીનરી ઉપર અથવા કઈ પદ્ધતિએ કામ કરવાનું છે આ માટેની ટ્રેનિંગ આપીને એને સૈદ્ધાંતિક અને એના સિદ્ધાંતો અને પ્રાયોગિક પ્રેક્ટિકલ કેવી રીતે કામ કરવાનું છે એનું જ્ઞાન આપવામાં આવે। એક વિચારકના મત પ્રમાણે એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન અને ટેકનિકલ સમજણમાં વધારો કરવા કર્મચારીઓને અદ્યતન માહિતી અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે આપણે એને તાલીમ કહી શકીએ। તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણને આપણે કહી શકીએ। હવે આવી તાલીમનું મહત્ત્વ શું? તો તાલીમ આપવાથી થતું મહત્ત્વ અથવા ઇમ્પોર્ટન્સ કયો કે ફાયદા કયો? તો પહેલું, આધુનિક જાણકારી છે એ મેળવી શકાય। ઔદ્યોગિક જગતમાં નવા સંશોધનો તથા ટેકનિકલ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી રહી છે, તેની સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે। ફરી એકવાર, આધુનિક જાણકારી, ઔદ્યોગિક જગતમાં નવા સંશોધનો તથા ટેકનિકલ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી રહી છે, તેની સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીને તાલીમ આપવી જરૂરી છે। સલામતી જોઈએ, ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય છે। તેઓ થાક કે કંટાળો અનુભવ્યા વિના ઉત્સાહથી કામ કરી શકે છે। જો આ એક સૌથી અગત્યનો ફાયદો છે,
હવે ઘણીવાર એવી ટેકનિકલ અથવા એવી મોટી મશીનરી ઉપર જો કામ કરવાનું હોય તો એ મશીનરી ઓપરેટ કરવાની તાલીમ ખાસ આપવી જોઈએ. બીજું કે જ્યારે આવા મશીનરીની તાલીમ આપવામાં આવે ત્યારે આ મશીનમાં જો ગંભીરતા દાખવવામાં ન આવે તો કેવા કેવા અકસ્માત થઈ શકે તેની જાણકારી આપવામાં આવે. જો કર્મચારી આવા નુકસાનથી સભાન હશે, આવા નુકસાનથી જાણકાર હશે, તો કાર્ય કરતી દરમિયાન અથવા કાર્ય કરતી વખતે બેદરકારી છે એ દાખવશે નહીં, એનું એ ખાસ ધ્યાન રાખશે. આમ ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય, તેઓ થાક કે કંટાળો અનુભવ્યા વિના ઉત્સાહથી કામ કરી શકે એવો પ્રયત્ન કરે છે. ત્યારબાદ જોઈએ તો કાર્ય સંતોષ વધે. તાલીમ દરમિયાન કર્મચારીઓને જે કાર્ય અંગે તાલીમ આપી હોય તે જ કામ માટે તેને કામગીરી સોંપવામાં આવે છે, જેથી તેઓ વધુ જુસ્સા સાથે કાર્ય કરે છે અને કાર્ય સંતોષની લાગણી છે એ અનુભવી શકે છે. જો યાદ રાખો, કાર્ય સંતોષ વધે. તાલીમ દરમિયાન કર્મચારીઓને જે કંઈ કાર્ય કરવાનું હોય એની તાલીમ આપી હોય એટલે એનું કાર્ય ફિક્સ થઈ જાય છે કે ભાઈ એને જે કંઈ કામ સોંપવામાં આવશે એણે જેની તાલીમ મેળવી છે એ પ્રકારનું જ કામ સોંપવામાં આવશે, એટલે એની ઉત્સાહમાં પણ વધારો થાય અને કાર્ય કરવાના જે સંતોષની લાગણી છે એમાં પણ એનો વધારો થાય છે. કર્મચારી ફેરબદલી દર અથવા મજૂર ફેરબદલી દર, આ યાદ રાખજો. મજૂર ફેરબદલી દર અથવા કર્મચારી ફેરબદલી દર એટલે કે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન કર્મચારી જે કામ છોડીને ચાલ્યા જાય વારંવાર છે એ નવા કર્મચારીઓ એકમમાં આવતા હોય તો એને મજૂર ફેરબદલી દર અથવા કર્મચારી ફેરબદલી દર કહેવામાં આવે. કર્મચારીઓને તાલીમ આપી તેમના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરી બઢતી માટે તૈયાર કરી શકાય છે. તાલીમ પામેલ કર્મચારી વધુ કાર્યદક્ષ બનતા તેને વધુ આર્થિક લાભ મળે છે, તેથી તે નોકરી બદલવાનો વિચાર ઓછો કરે છે, તેથી કર્મચારી ફેરબદલી દર એ ઘટે છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ નફામાં વૃદ્ધિ, બીજો એક ફાયદો જે છે એ નફામાં વૃદ્ધિ છે. તાલીમ દ્વારા ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે, તેથી વસ્તુની પડતર કિંમત ઘટે છે જેના કારણે નફામાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ જોઈએ તો ખર્ચમાં ઘટાડો. તાલીમને કારણે કર્મચારીઓની કાર્યદક્ષતામાં વધારો થતાં ઉત્પાદન વધે છે અને કાચા માલના બગાડમાં ઘટાડો થાય. જો આ એક બહુ મોટો ટ્રેનિંગનો અથવા તાલીમ આપવાનો મુખ્ય જો કોઈ એક ફાયદો હોય તો એ ફાયદો એ છે કે જો આવો તાલીમ પામેલો કર્મચારી હશે તો એ કાચા માલનો બગાડ ઓછો કરે. નકર શું થાય, આવડતું ન હોય તો આપણને ખબર છે ઘણી વાર તો જ્યારે આવડતું ન હોય તો પ્રયોગમાં પ્રયોગમાં ટ્રાય કરવામાં કેટલી વસ્તુનો કેટલા કાચા માલનો બગાડ થઈ જાય. તો આનો મુખ્ય ફાયદો એક એ છે કે તાલીમને કારણે કર્મચારીઓની કાર્યદક્ષતામાં વધારો થાય, પહેલાં તો કામ વધે એટલે ઉત્પાદનમાં વધારો થાય, અને કાચો માલ જે છે એ ટ્રેનિંગ ન પામેલો વ્યક્તિ કર્મચારી છે એ વધુ પ્રમાણમાં બગાડ કરે. જ્યારે કાચા માલનું આવી ટ્રેનિંગ આપેલી હોય તો કાચા માલનો બગાડ છે ઘટાડી શકાય છે. નિરીક્ષણ ખર્ચમાં પણ ઘટાડો થાય, પરિણામે કુલ ખર્ચમાં ઘણો બધો ઘટાડો થતો જોવા મળે. કર્મચારીઓનો વિકાસ થાય. તાલીમને કારણે કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યમાં વધારો થાય છે, તેથી તેઓનો વ્યક્તિગત વિકાસ થાય છે. કર્મચારીઓનો વિકાસ તાલીમને કારણે કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, હોશિયારી અને કૌશલ્યમાં વધારો થાય છે, તેથી તેઓનો વ્યક્તિગત વિકાસ થાય છે એમ કહી શકાય. અન્ય લાભ, તાલીમને કારણે વસ્તુની ગુણવત્તા વધતા એકમની પ્રતિષ્ઠા વધે, કર્મચારીઓમાં માનસિક તણાવ ઘટે,
એકમમાં સહકારભેરું વાતાવરણ ઊભું થાય, કર્મચારીઓમાં પ્રમાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં વધારો થાય છે. મોટા એકમો તાલીમ માટે અલગ અલગ વિભાગ અને યોગ્ય તાલીમી અધિકારી રાખે છે, જ્યાં નવા કામદારોને તાલીમ આપવામાં આવે છે, જેમાં કાચા માલનો બગાડ થાય છે અને તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ લેક પ્રકારનું ભથ્થું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. આમ તાલીમનું કાર્ય ખર્ચાળ છે, પરંતુ તેના કારણે એકમને મળતા ફાયદા એ ખર્ચની સરખામણીમાં વધુ છે. જો તાલીમ એ ખર્ચાળ છે પણ વિકાસલક્ષી, આવો પણ એક પ્રશ્ન પૂછે છે, તાલીમ ખર્ચાળ છે બરાબર, પણ આમ કહેવાય કે એ તાલીમ ખર્ચવાય છે જ તે. તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. આ પ્રશ્ન બે માર્કમાં પૂછાય છે, 2 થી 3 માર્કમાં, કે ભાઈ તાલીમ છે, તાલીમ આપો તો તાલીમ પાછળ ખર્ચ થાય છે પણ તાલીમની ગેરહાજરી વધુ ખર્ચાળ. શું કામ? તો કે તાલીમ આપેલા ન કર્મચારી મશીનરી ઉપર મોટી કામ કરતા હોય અને અકસ્માત થાય તો એની જવાબદારી છેલ્લે કંપનીની બની જાય છે. આમ તાલીમ ખર્ચાળ છે પણ એની ગેરહાજરી તો વધુ ખર્ચાળ બને, અને ઘણીવાર એવું બને કાર્યક્ષમ કર્મચારી છે એ ગુમાવવો પડે. તો આમ તાલીમ ખર્ચાળ છે પણ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, આ પ્રશ્ન પણ પૂછાય છે, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લ્યો. ત્યારબાદ છે વિકાસ. વિકાસ ડેવલપમેન્ટ, તો કે એકમના ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે અને બૌદ્ધિક કાર્ય વધુ કરે છે, તેઓને વિશિષ્ટ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારવાનો છે, ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચનાઓનું ઘડતર વગેરે બાબતોમાં નિષ્ણાંત બને તે માટે તેઓને તાલીમ આપવાનો છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓના જરૂરી કૌશલ્યો વિકસે તે માટે દરેકને અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. એનો ખ્યાલ જોઈએ તો વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન છે. વિકાસ એ કાર્યક્રમ છે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો છે એ સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો મહત્ત્વ, વિકાસનો મહત્ત્વ શું છે? તો કે ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય, એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોય છે, તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે એકમમાં તેઓને હકારાત્મક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય તેવું બની શકે. નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા, અધિકારીઓને નવા નવા સંશોધનો જે કંઈ થાય છે, નવા નવા રિસર્ચ થાય છે તથા નવા ઉદ્ભવી રહેલા ખ્યાલો અને વિચારોની જાણકારી આપવા માટે પણ તાલીમ અને વિકાસ જરૂરી છે. આવી વહીવટી કક્ષાઓ વૈચારિક શક્તિઓ કાર્ય અંગેની ગુણવત્તાઓમાં વધારો કરી શકાય એમ આપણે કહી શકીએ. એકમનો વિકાસ જોઈએ તો વર્તમાનમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચનાઓના દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. સાધનોનો મહત્તમ ઉપયોગ છે થઈ શકે. વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ તમામ સાધનો મહત્તમ ઉપયોગ થઈ શકે, ઉપરાંત બિનજરૂરી ખર્ચ છે એ ઘટાડી શકાય, પડતર પર અંકુશ રાખી શકાય, અને પ્લસ મેઇન વસ્તુ કે ભાઈ નફો છે એમાં વધારો કરી શકાય. સમસ્યાઓના ઉકેલ તરીકે
સંચાલનની નવીન સમસ્યાઓ અને પ્રશ્નોના ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ છે એ ખૂબ જરૂરી છે. આમ અસરકારક નિરીક્ષણ થઈ શકે, ટેકનિકલ જ્ઞાન અને વૈચારિક શક્તિઓ ધરાવનાર અધિકારીઓ જ એકમની પ્રવૃત્તિઓ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે. તણાવ ટેન્શનમાં ઘટાડો કરી શકાય, ડિપ્રેશનમાંથી બહાર લાવી શકાય. એકમના સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓએ પડકારો અને સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે. યોગ્ય નિર્ણયો લેવામાં મૂંઝવણ અને તણાવ છે એ અનુભવે છે. તે ઘટાડવા વિકાસ કાર્યક્રમ જરૂરી છે. વિકાસ કાર્યક્રમમાં ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનોનો ધંધાનો સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવામાં આવે છે. હવે આ યુનિટનો સૌથી અગત્યનો એક પ્રશ્ન, તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. કોઈ પણ યુનિટમાંથી તફાવત જ્યારે હોય તો એ પરીક્ષા લક્ષીમાં ખૂબ જ અગત્યનો બની જાય. તો આજનો આ છેલ્લો ટોપિક, આપણે તાલીમ અને વિકાસ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો પણ આ જવાબ આવે, તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત જણાવો તો પણ આમ આવે. અંગ્રેજીમાં કેવું હોય તો ડિફરન્સ બિટવીન ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો આપણે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત જોવા જઈએ તો પહેલું છે, કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, એટલે આપણે એને તાલીમ કહી શકીએ. કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. ઉદ્દેશ જોઈએ તો કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો હેતુ હોય છે તાલીમનો, જ્યારે વિકાસમાં સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિઓ વિકસાવી આવનારા પડકારો સામનો કરી શકે તે માટે તેમનો સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કેન્દ્ર સ્થાને, તો કે તાલીમમાં કાર્ય છે એ કેન્દ્ર સ્થાને છે, જ્યારે વિકાસમાં ભાવિ કારકિર્દી અને સંભવિત પડકારો છે એ કેન્દ્ર સ્થાને છે એમ કહી શકાય. ત્યારબાદ ચોથું જોઈએ, સમય અને ખર્ચ. તો તાલીમનો સમયગાળો ટૂંકો અને ઓછો ખર્ચાળ છે, જ્યારે વિકાસનો સમયગાળો અને પ્રમાણમાં વધુ ખર્ચાળ છે એમ આપણે કહી શકીએ. કોણ આપે? તો કે નિરીક્ષકો, અનુભવી કર્મચારીઓ અથવા નિષ્ણાંતો દ્વારા આવી તાલીમ છે એ આપવામાં આવે છે. વિકાસમાં મોટાભાગે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતોની અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ છે લેવામાં આવે છે. કોને અપાય? તો કે તળ સપાટીના, એટલે કે નિમ્ન સપાટી અથવા કાર્યકારી સપાટી. આપણને ખ્યાલ છે અગાઉના યુનિટમાં આપણે જોયું કે આ ત્રણ પ્રકારે ઓળખાય, તળ સપાટી તરીકે પણ ઓળખાય, નિમ્ન સપાટી તરીકે પણ ઓળખાય અને કાર્યકારી સપાટી તરીકે પણ આપણે ઓળખી શકીએ. તો તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. ઉચ્ચ અને મધ્ય સપાટીએ કામ કરતા સંચાલકો અને અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. તો આમ આ પ્રકરણમાં આપણે કર્મચારી વ્યવસ્થા વિશે માહિતી મેળવી, એના ખ્યાલ એના લક્ષણો વિશે માહિતી મેળવી, કર્મચારી વ્યવસ્થાના લક્ષણો કેવા હોય, એનું મહત્ત્વ કેવું હોય, માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા એ આ વખતે જે 30% કોર્સ બાદ થયો છે એટલે એ મુદ્દો છે નહીં, પણ આપણે એની ચર્ચા કરી હતી કે ભાઈ કોઈપણ ધંધાકીય એકમ માટે માનવ સંસાધન, માનવ મૂડી એ કેટલી મહત્ત્વની છે. કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયામાં ભરતીનો અર્થ જોયો તો એના પ્રાપ્તિ સ્થાનોમાં આંતરિક પ્રાપ્તિ સ્થાનો, મુખ્ય બે પ્રાપ્તિ સ્થાનો છે કર્મચારીના, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, એના વિશે આપણે ચર્ચા કરી. બીજું કે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો. ત્યારબાદ આજના વિડીયો લેક્ચરમાં આપણે પસંદગી એટલે શું, પસંદગીની પ્રક્રિયા,
તાલીમ અને વિકાસ એના વિશે માહિતી મેળવી. તાલીમ એટલે શું, તાલીમનું મહત્ત્વ, વિકાસ એટલે શું, વિકાસનો ખ્યાલ, વિકાસનું મહત્ત્વ, અને અંતે આજે આપણે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત છે એ જોવાનો પ્રયત્ન કર્યો. હવે આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ પાકી બુકમાં યુનિટ નંબર જે આ 5 પૂરું થયું છે એ આ બધા વિદ્યાર્થી મિત્રો છે પાકી બુકમાં લખી નાખજો. આ બધા વિદ્યાર્થી મિત્રોને પ્રથમ પરીક્ષાઓની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપને પરીક્ષાઓ છે એ ખૂબ જ સરસ રીતે લખો, વધુમાં વધુ માર્ક લાવો, ખૂબ જ સારી તૈયારી કરો એવા શુભેચ્છાઓ સાથે આજનો આ વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. આ બધા પરીક્ષાની ખૂબ જ તૈયારી કરીને ખૂબ જ સારા પેપર આપશો એવી પ્રાર્થના સાથે આજનો આ વિડીયો લેક્ચર છે આપણે પૂરો કરીએ. આભાર.